રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં એપીએમસી જેવું મોટું શાક માર્કેટ યાર્ડ છે સુરતની એપીએમસી માર્કેટ શાકભાજીની આવકની દ્રષ્ટિએ કદાચ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોઈ શકે અને ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક સુરતની એપીએમસીમાં જ થાય છે સુરત સરદાર માર્કેટમાં ચાલીસ શાકભાજીની છવ્વીસો છન્નું ટન જેટલી આવક આજ રોજ નોંધાવવા પામી હતી ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં તેને વેચી સારી આવક મેળવતા હોય છે ત્યારે આજે સુરત એપીએમસી માર્કેટયાર્ડમાં બટાકા ટામેટા કાંદા કોબીઝ ફ્લાવર જેવા શાકભાજીની આવક વધુ થઈ હતી આ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે આવક ચોરાણું ટ્રક એટલે કે નવસો ને ચાલીસ ટન બટાકાની નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છસો પચાસ જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા બસો ચાળીસ રહ્યો હતો યાર્ડમાં આજે બીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી ચોત્રીસ ટ્રક એટલે કે ત્રણસો પિસ્તાલીસ ટનની આવકની સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છસો જ્યારે ન્યૂનતમ ભાવ 180 એંસી રહ્યો હતો યાર્ડમાં ત્રીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી 325 ને ટન આવકમાં પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા તેરસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા ચારસો રહ્યો હતો યાર્ડમાં ચોથા નંબરે કોબીજની એકસો ને આડત્રીસ ટનની આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા ત્રણસો રહ્યો હતો જ્યારે પાંચમા નંબરે ફ્લાવરની પંચાણું ટન જેટલી આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા અગિયારસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા ચારસો રહ્યો હતો માર્કેટ યાર્ડમાં શિયાળાને કારણે હવે લીલી હળદર પાપડી અને તુવેરના ભાવ મહત્તમ રહ્યા હતા લીલી હડદરની ઓગણીસ ટનની આવક સામે મહત્તમ ભાવ જ્યારે ન્યૂનતમ સાતસો નોંધાયો હતો જ્યારે પાપડીની અઢાર ટનની આવક સામે મહત્તમ પાંચ હજાર જ્યારે ન્યૂનતમ એક હજાર નોંધાયો હતો તેવી જ રીતે જો તુવેર સિંગની વાત કરવામાં આવે તો ચોવીસ ટન આવકની સામે મહત્તમ ભાવ રૂપિયા છત્રીસસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા નવસો નોંધાયો હતો યાર્ડમાં લીંબુની આવક પણ વધુ થઈ હતી સિતોતેર ટનની આવક સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા અગિયારસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા પાંચસો જ્યારે આદુની પંચાવન ટનની આવક સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા સત્તરસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા છસો રહ્યો હતો યાર્ડમાં આજે લીલા મરચાંની પંચોતેર ટનની આવક સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા નવસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા છસો રહ્યો હતો જ્યારે વટાણાની સોડતાના આવકની સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા એકત્રીસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા બારસો રહ્યો હતો ઉલ્લેખનીય છે કે હવે ખેડૂતોને નવા પાકની વાવણી માટે ખેતર તૈયાર કરવાનો પણ સમય મળી રહ્યો છે અને હવે વરસાદે પણ પૂરો ખાધો છે ખેડૂતો પણ હવે સારા પાકનું વાવેતર કરશે જેથી શિયાળુ પાકમાં સારા શાકભાજી ડિસેમ્બર મહિનામાં ખાવા મળી શકે તેવી આશા બંધાઈ રહી છે